વચનામૃત ગઢડા મધ્યનું 29મું ભગવાનમાં આસક્તિવાળાના લક્ષણોનું. તારીખ 18/2/1823 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનમાં જેને અતિ પ્રેમ હોય તેના લક્ષણ. ગમે તેટલો થાકી ગયો હોય, અતિશય માંદો થયો હોય, ગમે તેવું અપમાન થયું હોય, ધન સંપત્તિમાં અવરાયા જેવો લાગતો હોય, પણ જો ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવાનો પ્રસંગ મળે તો જાણે એવું કાંઈ થયું જ નથી, એવો થઈને એમાં જોડાઈ જાય. સાર બીજો, પૂર્વના બલિષ્ઠ સંસ્કારથી અથવા કહ્યા એવા લક્ષણે યુક્ત સંતને સિવાય કરીને અતિશય રાજી કરે તો એવી ભક્તિ પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1879 ફાગણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય, જે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, અને તેવા સમયમાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી, એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય, અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો, એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય. એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કાં તો પૂર્વજન્મનો એવો અતિ બળ્યો સંસ્કાર હોય, અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાય કરીને રાજી કરે, એ બેય કરીને જ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 29મું થયું.